કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. ધોરણ 12ના મારા તમામ વિદ્યાર્થીઓ, તમને બધાને એક ખાસ વિનંતી સૂચના, જે સમજો તે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, કે દરેક રીત વધુમાં વધુ વખત રિવિઝન કરજો લેક્ચર જોઈને. દરેક રીત ખાસ મોઢે કરી લેવી. 12મા ધોરણમાં આપને પાઘડી ચેપ્ટરમાં પાઘડી મૂલ્યાંકનની જે ચાર રીતો છે, એ ચાર રીતો પૈકી 3 રીતો પૂરી કરી દીધી. આપને એ રીતોની એક વખત પાછી ડિસ્કસ કરી લઈએ તો તમારે બી મારી સાથે મોઢે બોલવાનું છે. તો સૌથી પહેલી રીત સરેરાશ નફાની પદ્ધતિ. તો સરેરાશ નફાની પદ્ધતિમાં મુખ્યત્વે બે સૂત્ર આવે. સૂત્ર 1, સરેરાશ નફો. તો સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. અને સૂત્ર નંબર 2, પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. ત્યાર પછી વિદ્યાર્થીઓ બીજી રીત હતી ભારી સરેરાશ નફાની પદ્ધતિ. તો ભારી સરેરાશ નફાની પદ્ધતિમાં મેં તમને કીધેલું 3 સ્ટેપને ફોલો કરવાના. પહેલો સ્ટેપ હતો કુલ ભારિત નફો શોધો. તો કુલ ભારિત નફો શોધવા માટે આપને કોષ્ટક બનાવવાનું. વર્ષ, નફો, ભાર, ભારિત નફો. ત્યાર પછી બીજો સ્ટેપ ભારિત સરેરાશ નફો શોધો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને ત્યાર પછી ત્રીજો સ્ટેપ પાઘડી. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, એટલે કે પાઘડી ખરીદીના વર્ષો. ત્યાર પછી આપણે ત્રીજી રીત જોઈ અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 6 સ્ટેપને ફોલો કરવાના છે. પહેલો સ્ટેપ શું હતો? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું બીજું નામ શું હતું? ચોખ્ખી મિલકતો. અને રોકાયેલી મૂડીનું સૂત્ર શું હતું? કુલ મિલકતો માઇનસ કુલ દેવાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમાં બીજો સ્ટેપ આવતો હતો અપેક્ષિત વળતરનો દર, જે દાખલામાં આપેલો જ હોય છે. ત્યાર પછી એમાં ત્રીજો સ્ટેપ આવતો હતો અપેક્ષિત નફો. તેનું સૂત્ર હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ત્યાર પછી એમાં ચોથું સૂત્ર આવતું હતું, સૌથી મહત્ત્વનું હતું, સરેરાશ નફો. સરેરાશ નફો એ કા રીત 1થી શોધવાની, કા રીત 1 રીત 2, રીત નંબર 2થી શોધવાનો. સરેરાશ નફો શોધવાની સૂચના આપી હોય તો એ સૂચનાને ફોલો કરવાનું, અને સૂચના ન આપી હોય તો તમારે નફો જોવાનો. નફો વધઘટ થાય તો પહેલી રીત, અને નફો સતત વધે કે સતત ઘટે તો બીજી રીત. ત્યાર પછી પાંચમો સ્ટેપ અધિક નફો. તો અધિક નફાનું આપનું સૂત્ર હતું કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને સૌથી છેલ્લે છઠ્ઠો સ્ટેપ પાઘડી. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. વિદ્યાર્થી મિત્રો, જે અધિક નફાની પદ્ધતિ આપને ભણી ગયા એનો એક દાખલો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 106 પર દાખલા નંબર 12મો છે સ્વાધ્યાયમાં, જે તમારે જાતે કરી લેવાનો છે. અધિક નફાની રીતનો એક દાખલો જે આપનો બાકી રહી ગયો છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 106 દાખલા નંબર 12, જે તમારે જાતે કરી લેવાનો છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે રીત નંબર 4 સમજી લઈએ. રીત નંબર 4 વિશે આપને બરાબર
ધ્યાનથી સમજવું પડશે, એમાં બહુ જ ધ્યાન આપવું પડશે, અને રીત નંબર 4 સમજવા માટે અમુક ચોક્કસ પદ્ધતિને આપને ફોલો કરવી પડશે. આપણે જોઈએ તો રીત નંબર 4માં પહેલી નોંધ હું વાંચું છું, તમારે નોટમાં લખવાનું છે, રાઈટ? પહેલી નોંધ શું છે જો, કે જ્યારે દાખલામાં મૂડીકૃત કે મૂડીકરણ, જો યાદ રાખજો, જ્યારે દાખલામાં મૂડીકૃત કે મૂડીકરણ એવા શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે એવું સમજી જવું કે રીત નંબર 4 જ આવે. જો રાઈટ, પેલા આટલી વાતની ડિસ્કશન કરી લઈએ. શું દાખલામાં મૂડીકૃત કે મૂડીકરણ એવો શબ્દ વાંચો એટલે મગજમાં ફિટ જ કરી લેવાનું કે રીત નંબર 4 જ આવશે, ગમે તે થઈ જાય. તમે વાંચો દાખલો, અંદર શબ્દ વંચાયો મૂડીકૃત અથવા મૂડીકરણ, એટલે રીત નંબર 4 જ નહીં આવે, એક આવે, નહીં આવે, બે આવે, નહીં આવે, ત્રણ આવે, ફિક્સ રીત નંબર 4 જ આવશે. હવે એમાં પાછું અંદર ઇન્ક્લુડ થવાનું છે જો, પરંતુ રીત નંબર 4માં બે ભાગ પડે છે, રાઈટ? 4A અને 4B. જો ભાઈ, રીત નંબર 4નો દાખલો તો પહેલાં ઓળખવાનો, એ ઓળખ્યા પછી રીત નંબર 4માં બે ભાગ પડશે, 4A 4B. આમાં જોઈએ, જ્યારે મૂડીકરણ અને મૂડીકૃત શબ્દની સાથે અધિક નફો એવા શબ્દનો ઉલ્લેખ હોય તો રીત નંબર 4B આવશે. 4B એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 99 પર છે. અને મૂડીકરણ અને મૂડીકૃત શબ્દની સાથે અધિક નફાનો ઉલ્લેખ ન હોય, રાઈટ, તો 4A આવશે. ચાલો, આ નોંધ 1 અને નોંધ 2ને આપણે એકદમ શાંતિથી જોઈ લે. 4A ટેક્સ્ટબુકમાં પેજ નંબર 98 પર છે, રાઈટ? સ્ટેપને સમજાવતા પહેલાં આપણે જોઈ લઈએ. દીકરો, પરીક્ષામાં દાખલો ગણતા તો બધાને જ આવડે છે, પણ સૌથી મહત્ત્વનું વાત છે દાખલામાં રીત ઓળખવી. રીત ઓળખતા આવડે ને તો તમને 100% કોન્ફિડન્સ વધી જાય. તો મેં તમને શું કીધું કે સૌથી મહત્ત્વની બાબત શું છે, કે મૂડીકરણ કે મૂડીકૃત એવો શબ્દ વાંચો એટલે ચોથી જ રીત આવે. અને મૂડીકરણ મૂડીકૃત શબ્દ વાંચો એટલે ચોથી રીત તો ખરી, પણ ચોથી રીતમાં પાછા બે ભાગ પડે, 4A અને 4B. તો ચોથીમાં 4A આવે કે 4B આવે એના માટે તમારે આગળ હજુ વિચારવાનું કે ભાઈ મૂડીકૃત મૂડીકરણ છે, હા હા, એટલે ચોથી રીત. અને મૂડીકૃત મૂડીકરણની સાથે અધિક નફો શબ્દ છે, જો હા તો 4B અને ના તો 4A. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? આપણે જોઈ લઈએ 4A સ્ટેપ. તો રીત નંબર 4A, નફાના મૂડીકરણ કે મૂડીકૃતની રીત. તો 4A પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી. આપણે આવડે જ છે રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકતો પણ કહી શકાય. એનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. રીત નંબર 4A બીજો સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર, જે દાખલામાં આપેલો જ હોય છે. સ્ટેપ નંબર 3 આવશે સરેરાશ નફો. સરેરાશ નફો ક્યાં તો રીત 1 શોધવાનો, ક્યાં તો રીત 2 શોધવાનો. અને એના માટે તમને જોઈ લેવાનું કે સૂચના આપી છે
सूचना आपी हो तो सूचना ने फॉलो करवानू, अने सूचना न हो तो नफो जोवानो, वधगत थतो हो तो रीत एक, सतत वधतो हो के सतत घटतो हो तो रीत नंबर बे मुजब। त्यार पछी फोर एमा चौथो स्टेप आवशे, मुदीकृत नफो शोधो। मुदीकृत नफो शोधवानो सूत्र सरेराश नफो छेदमा अपेक्षित वर्तनो दर गुणिया सो। त्यार पछी स्टेप नंबर पांचमो पागड़ी शोधो। पागड़ी बराबर मुदीकृत नफो माइनस रोकायेली मुदी। विद्यार्थी फरीथी पाछू याद देवराई देव छू, मुदीकरण के मुदीकृत शब्द वाँचो तो चौथी ज रीत आवशे। चौथी रीत में बे भाग पड़े छे, जो अधिक नफानो उल्लेख होय चौथी रीत में तो फोर बी, अने अधिक नफानो उल्लेख न होय तो फोर ए। फोर ए टेक्स्टबुक में पेज नंबर 58 पर आपेली छे। ओके आगर वधीए, फोर बी रीत जोई लीए। टेक्स्टबुक में पेज नंबर 99 पर छे रीत नंबर फोर बी, अधिक नफाना मुदीकरणनी पद्धति। जो मुदीकरण मुदीकृत एटले चौथी रीत, अने एमां अधिक नफो शब्द एटले फोर बी, राइट। अने आ अधिक नफो शब्द नहीं होय तो रीत फोर ए। जो अहींया जो मुदीकरण मुदीकृत एटले चौथी ज रीत, पण अधिक नफो शब्द नथी एटले फोर ए। અહીંયા મુદીકરણ મુદીકૃત એટલે ચોથી રીત, અને એમાં અધિક નફો શબ્દ છે એટલે ફોર બી। ઓકે ફોર બીના સ્ટેપ જોઈ લઈએ। ફોર બીના સેમ સ્ટેપ રીત નંબર 3 જેવા, પાંચે પાંચ સ્ટેપ, જો પહેલા પાંચ સ્ટેપ છે ને રીત નંબર 3ના જ છે, ખાલી 76 સ્ટેપ બદલાય છે। રીત નંબર 3ના અને ફોર બીના રીત 3 એન ફોર બીના પાંચ સ્ટેપ સરખા છે। ઓકે તો ફોર બી જોઈ લઈએ, એમાં પહેલાં રોકાયેલી મુદી। રોકાયેલી મુદી એટલે ચોખ્ખી મિલકત કહેવાય। ચોખ્ખી મિલકત જો રોકાયેલી મુદી બેથી ન આપી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવાથી શોધવાનું। પછી સ્ટેપ નંબર 2 અપેક્ષિત વર્તનનો દર દાખલામાં આપેલો જ હોય। સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો રોકાયેલી મુદી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર છેદમાં 100। સ્ટેપ નંબર 4 સરેરાશ નફો, સરેરાશ નફો રીત 1થી મળે અથવા રીત 2થી મળશે। એમાં મેં અહીંયા ચર્ચા કરી તે મુજબ સૂચના જોવાની, ને સૂચના ન હોય તો નફો જોવાનો, વધઘટ થાય તો પહેલી રીત, સતત વધે અથવા સતત ઘટે તો બીજી રીત। ત્યાર પછી સ્ટેપ 5મો અધિક નફો, અધિક નફો શોધવાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। અને સ્ટેપ નંબર 6 પાઘડી, પાઘડી શોધવાનું સૂત્ર અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। એટલે વિદ્યાર્થી મિત્રો, પાઘડી મૂલ્યાંકનની કુલ 4 પદ્ધતિ, એમાં ચોથી પદ્ધતિ સૌથી મહત્વની પદ્ધતિ છે, કારણ કે ચોથી પદ્ધતિમાં બે ભાગ પડે છે, એને ઓળખવો સૌથી મહત્વની બાબત છે। મેં હમણાં જ સમજાવ્યું કે મુદીકૃત અને મુદીકરણ શબ્દનો ઉલ્લેખ હોય તો ચોથી જ રીત આવે, અને એમાં અધિક નફો બી હોય તો ફોર બી, અને અધિક નફો ન હોય તો ફોર એ। એટલે કે જોઈ લઈએ ફરીથી, જો મુદીકરણ મુદીકૃત એટલે ચોથી રીત, અને એમાં અધિક નફાનો ઉલ્લેખ છે એટલે ફોર બી સૂચના લખેલી છે। અહીંયા જો મુદીકરણ મુદીકૃત એટલે ચોથી જ રીત, પણ અધિક નફો એવો શબ્દ નથી એટલે ફોર એ। તો વિદ્યાર્થીઓ આ ખાસ રીત મોઢે કરી લેવાની છે તમારે, અને મોઢે કરશો તો જ મજા આવશે। અને ખાસ વિદ્યાર્થીઓ આ વિડીયો તમારા ટ્યુશન સ્કૂલ બધા જ 12મા ધોરણના મિત્રોને તમે શેર કરજો। આ રીતમાં હવે દાખલા આપને નેક્સ્ટ લેક્ચરમાં મૂકીશું વિદ્યાર્થીઓ, પણ ખાસ આ રીતના દાખલા ભણીએ તે પહેલાં બધી રીતના વિડીયો લેક્ચર જોઈને ફરીથી રિવિઝન કરી દેજો,
આ ઘરે બેઠા બેઠા આ ઓનલાઈન શિક્ષણ છે, પણ એવું જ માનજો કે તમે રૂબરૂ ક્લાસમાં જ બેસેલા છો. એ જ રીતે દીકરાઓ નોટ બી સારી રીતે તૈયાર કરજો. કોઈ સમસ્યા હોય તો મને ફોન કે મેસેજ પર પૂછી લેજો. અને મેક્સિમમ ધોરણ 12ના બધા જ વિદ્યાર્થીઓ આનો લાભ લે તેવા પ્રયત્ન મારી સાથે તમે લોકો પણ કરજો.